विद्यार्थी मित्रों नमस्ते। वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ना गुजराती विभाग ना एमए ना अभ्यासक्रम में योजायेल आ व्याख्यान श्रेणी में आप सबनु स्वागत छे। आज हूँ अपने एमए सेमिस्टर थ्री में ग्रंथकार मोहन परमार ए पेपर माथी विशेष एकम त्रणना अभ्यासक्रम में नियत कृति चूंटेली वार्ताओ मोहन परमार विषे बात करीश। विद्यार्थी मित्रों तमे जाणो छो ए मुजब आ प्रश्नपत्र ग्रंथकारना अभ्यास छे ने आ वखते तमारे जे ग्रंथकारनो अभ्यास करवानो छे ए ग्रंथकार छे मोहन परमार। मोहन परमार लगभग चार दायकाथी सर्जन करे छे। गुजराती साहित्य में एमणे नवलकथा टूंकी वार्ता एकांकी विवेचन संपादन एम एकाधिक स्वरूपों में प्रदान करेलू छे। एमना साहित्य ने राज्य ने राष्ट्रीय कक्षाए पुरस्कारों पण मळेला छे। विद्यार्थी मित्रों सर्जक मोहन परमारना बे मुख्य पाशा एक एटले वार्ताकार अने बीजू एटले नवलकथाकार। आ बन्ने पाशाओना अभ्यास माटे तमारे चूंटेली वार्ताओ मोहन परमार ए पुस्तकनो अने संकट नामनी नवलकथानो विगत अभ्यास करवानो छे। હું મને મળેલી સમયસીમામાં રહીને ચૂંટેલી વાર્તા વિશે વાત રજૂ કરીશ। પ્રયત્ન એવો છે કે આ સંચયની બધી વાર્તાઓના વિશેષ તપાસી તમારી આગળ મૂકી અને એમ વાર્તાનો સર્વગ્રાહી પરિચય કરાવી શકું। આરંભે આ ચયન વિશે કેટલું વિદ્યાર્થી મિત્રો ચૂંટેલી વાર્તાઓ મોહન પરમાર એનું ચયન મોહન પરમારે જ કરેલું છે। એ કથા ભાવન શ્રેણીનું આઠમું પુસ્તક છે જેના પ્રકાશક છે ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી। આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2019માં પ્રસિદ્ધ થઈ હતી। આરંભે લેખક પરિચય સર્જક કેફિયત અને પછી વાર્તાકારના બધા જ વાર્તા સંગ્રહમાંથી પ્રતિનિધિત્વ જળવાય એમ ડીમાઈ સાઇઝના 108 પાનામાં કુલ 13 વાર્તાઓનું ચયન થયું છે। આ બધી વિગતો તમને ગ્રંથકારના અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે। અહીંયા આરંભે એમના સર્જક કેફિયતમાંથી કેટલીક મહત્વની વિગતો જે એમના વાર્તા સર્જનને સમજવામાં ઉપયોગી છે એવી તમારી સામે મૂકીએ। એક મારી અંદર એવું તો કયું તત્વ છે જે વાર્તાઓ લખવા માટે મને પ્રેરિત કરી રહ્યું છે? મારી વાર્તાઓમાં જીવન મૂલ્યોનું મહાત્મ્ય સ્વીકારીને તેની આસપાસ રચના ઘાટનું કમઠાણ રચતો રહ્યો। તો વળીએ કહે છે કે જીવન મૂલ્યોને કારણે સમગ્ર વાર્તામાંથી ઉદ્ભવતા અર્થમૂલ્યનું મહત્વ સમજતો થયો। વાર્તા ક્ષણના આવિર્ભાવ વખતે અર્થમૂલ્યની જાળવણી માટે કૃતિના આંતરસત્વો સાથે જોડાયેલો રહ્યો। તો વિષય વસ્તુ કે ઘટનાનું નિર્વહણ કરવામાં જેટલો સાવધ છું તેટલો જ સાવધ ઝીણી ઝીણી વિગતોની કોતરણી કરવા વખતે પણ રહ્યો છું। અભિવ્યક્તિ અને રચના રીતિનું નાવીન્ય સાથે વિષય નાવીન્ય મારા માટે મહત્વની ચીજ છે। ગ્રામ પરિવેશમાં
તળપદી બોલીનો ઉપયોગ થાય એ સહજ, પણ બોલી વાર્તાનું અનિવાર્ય અંગ બને તો જ એનો વિનિયોગ સાર્થક ગણાય. અને છેવટે વાર્તાકાર કહે છે કે આ સારી વાર્તાકૃતિ રચવા માટે વાર્તાકારે આ જગતનો વાર્તાકારને આ જગતનો પરિચય હોવો જ જોઈએ. તો આમ આરંભે આ સર્જક પાસેથી આપણને આવી કેફિયત મળે છે. આ બધી જ વિગતો તમને ગ્રંથકારના અભ્યાસમાં ચોક્કસ મદદરૂપ થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌને વિનંતી કે આ બધી જ વિગતો પુસ્તકમાં આપેલી છે અને તમે જરૂર એ વાંચજો. હવે જોઈએ આપણે કે મોહન પરમારનું જે વાર્તા સર્જન છે એ 1974-75 વર્ષથી શરૂ થયું અને એમની પહેલી વાર્તા સંકેત નામની છે. આ સંકેત વાર્તા એમના કોલાહલ નામના, જે 1980 પ્રસિદ્ધ થયો, એ વાર્તા સંગ્રહમાં ગ્રંથસ્થ થયેલી છે. ત્યાર પછી મોહન પરમારે બીજો વાર્તા સંગ્રહ નકલંગ 1991 આપ્યો. તો ત્રીજો વાર્તા સંગ્રહ કુંભી 1996 આપ્યો. ચોથો વાર્તા સંગ્રહ પોટ, જે 2001 પ્રસિદ્ધ થયો. અંચળો એ વાર્તા સંગ્રહ 2008 પ્રસિદ્ધ થયો. આંચળો વાર્તા સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. અને હણહણાટી સંગ્રહ 2015 એમ આ વાર્તાકાર પાસેથી આપણને 6 વાર્તા સંગ્રહ મળે છે. અને આ 6 વાર્તા સંગ્રહમાં 105 જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ છે. એ વાત અહીંયા નોંધપાત્ર બનવી જોઈએ કે સાંપ્રત સમયમાં જે સર્જનરત વાર્તાકારો છે એમાંથી સંભવતઃ મોહન પરમાર પાસેથી સૌથી વધારે વાર્તાઓ આપણને મળે છે. એટલું જ નહીં તો વિષય વૈવિધ્ય અને વિષય નાવીન્યની દૃષ્ટિએ પણ આ વાર્તાકાર ખૂબ જ જુદા પડે છે. વાત માત્ર આ સંગ્રહ પૂરતી રાખીએ અને વિષય વૈવિધ્ય જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ વાર્તાકાર કેટલા વિષયો એ આવરી લે છે. દલિત પીડિત શોષિતોનું શોષણ, તેના ઉપર થતો અત્યાચાર, એ વેઠિયા અને ટોડલો જેવી વાર્તામાં આપણને મળે છે. તો કૌટુંબિક સમસ્યાઓ જુદી જુદી, એ સંથળ કાયાપલટ અને સમય જેવી વાર્તાઓમાં છે. દાંપત્ય જીવનની સમસ્યાઓનું આલેખન અને વૃદ્ધોની એકલતાની પીડા જેમાં આલેખાય છે એ ખાંચો નામની વાર્તા છે. જાતીય જીવનનું જેમાં આલેખન થયું હોય એવી વાર્તા ચૂઓ છે. પડોશીઓ સાથે થતો સંઘર્ષ અને એના સારા માઠા પરિણામ એ આંગણું નામની વાર્તામાં છે. ભયગ્રંથિનું આલેખન કરતી ઘૂરી નામની વાર્તા અહીંયા છે. તો વિધર્મી પ્રત્યેનો દ્વેષ એ ખડી નામની વાર્તામાં છે. આધ્યાત્મિક જગત એ ઝાડું નામની વાર્તામાં છે. તેવું જ કપોળકલ્પિત જગત એ શિકાર નામની વાર્તામાં છે. આમ અહીંયા આ ચયનમાં જ વાર્તા વૈવિધ્ય, વિષય વૈવિધ્ય કેટલું છે આપણે જોઈ શકીએ. તો કોલાહલથી શરૂ કરીને હણહણાટી સુધીની આ એમની જે વાર્તા યાત્રા છે એમાં જુદી જુદી જગ્યાએ વાર્તાકારે કહ્યું છે એ મુજબ કશુંક નવું કરવાનો ચોક અને નવી દિશા તરફની કૂચ કરવાની જીદને લીધે આ વાર્તાકારે નક્કી કર્યું છે કે વાર્તા ન લખાય તો કંઈ નહીં, પણ કાચી પોચી વાર્તા તો લખવી જ નથી. તો વળી એમને મન વાર્તા નિરાંતે લખવાની ચીજ છે. આવી નિરાંતે લખાયેલી વાર્તાઓ મોહન પરમારે સારી એવી સંખ્યામાં આપી છે. પરંતુ મારી વાત હું આ વાર્તા ચયન પૂરતી જ
શ્રી મિત્રાથીસ. જેમની પ્રથમ વાર્તા સમય છે. કોલાહલ નામના 1980માં પ્રસિદ્ધ થયેલા વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવી છે. આ વાર્તામાં મનીષ નામના નાયકની બદલાતી ભાવસ્થિતિનું નિરૂપણ આપણને જોવા મળે છે. મનીષ અને ઉષા એ પતિ પત્ની છે. મનીષ સામાન્ય સરકારી નોકરી કરે છે, પટાવાળા છે, અને એમને એના શાળાને 2 વર્ષ પૂર્વે 2000 રૂપિયા વ્યાજે લાવીને આપેલા છે. સમસ્યા એ થઈ છે કે એ પૈસા આપ્યા પછી એ પાછું આપવાનું નામ નથી લેતો, અને એમાં પાછું મનીષના મોટાભાઈનું ગામડેથી કાગળ આવે છે. ગામડે ઘર સમારવાનું છે, સમારકામ કરાવવામાં પૈસાની જરૂર છે, અને એટલે બને તેટલા તાત્કાલિક પૈસા મોકલવાના છે. સામાન્ય પગારદાર છે, આવી આર્થિક ભીષમાં સંકળાયો છે, એટલે એને ફરીથી યાદ આવે છે કે આજે તો હું મારા બાકી જે પૈસા છે નીતિન પાસે એ લેવા જઈશ જ. એની પત્ની ઉષાને ચિંતા થાય છે કે ક્યાંક ગુસ્સામાં એ વાત વધી ન જાય, અને એટલે એને વાળવા પ્રયત્ન કરે છે. એ મનમાં ને મનમાં એવી અમંગળ શંકાઓ પણ કરે છે, પણ મનીષ દોડી જાય છે, એ રોકવે છે, એનો રોક્યો રોકાતો નથી. પછી વાર્તાની અંદર આ મનીષ જે છે એને ભાઈ, ભાઈનો કાગળ એ યાદ આવે છે. હવે આ એક રચના પ્રયુક્તિ કહેવાય, અને એ રચના પ્રયુક્તિ એટલે ભૂતકાળ યાદ આવવો કે ભાઈ એને કેવી રીતે સાચવ્યો છે, અને એટલે ભાઈના ઋણમાંથી તો ક્યારે મુક્ત થવાનો નથી, એટલે એને ભાઈને જ્યારે જરૂર છે ત્યારે મદદ કરવી જ જોઈએ. મિત્રો, પ્રયુક્તિઓ જે છે એ વાર્તાકાર અવારનવાર પ્રયોજતો હોય છે, અને ફ્લેશબેક નામની પ્રયુક્તિ તમે કહી શકો. એવામાં અચાનક એની પાસે આવીને કોઈ ઊભું રહે છે, એના ખભે હાથ મૂકે છે, જોવે છે તો એનો જ શાળો નીતિન, અને નીતિનને જોતા ચોંકે છે. નીતિન કહે છે, હું તમારે ત્યાં જ આવતો હતો, તમને જોયા એટલે હું અહીંયા જ ઉતરી ગયો. અને આ નાયકને એમ થાય છે કે હવે તો હું નીતિનને મારા ઘરે લઈ જઈ મારી પત્નીની હાજરીમાં જ ઉધડો લઉં, જેથી આ પૈસા જે છે એ આપી દે. આ બાજુ નીતિન ઘરે આવે છે અને એ મૂંઝાયેલો છે. એને થાય છે કે શું કહું અને શું ન કહું. એ ઘરેથી તાર આવ્યાનું જણાવે છે ઉષાને, અને બોલી જાય છે કે માં મરણ પથારીએ પડી છે. આ વાત સાંભળીને ઉષા રડી પડે છે, વાતાવરણ ઉદાસ બની જાય છે. પેલી વાત તો બાજુ પર જ રહી જાય છે. અને આ જે નાયક છે એ નાયકને સાસુનો જે ભાવ છે એ મનમાં યાદ આવ્યા કરે છે. એની સ્થિતિ બદલાય છે અને તરત જ ઉષાને નીતિન સાથે જણાવે છે. એ કહે છે કે કદાચ પૈસાની જરૂર પડે તો પણ કશો સંકોચ રાખતો નહીં, લઈ જજે. અને આ વખતે ઉષાના બદલે હવે નીતિનની જે આંખો છે એ સુખી ભટ્ટ આંખો જે હતી એ સજળ બની. આમ આરંભની વાર્તા છે, એવી કોઈ અસાધારણ વાર્તા નથી, પણ આ એક વાર્તાકાર ભવિષ્યમાં કંઈ કાઠું કાઢે એવા ચમકારા તો એમાં અવશ્ય પડેલા છે. સમાજમાં પ્રવર્તતી છતાં નજરઅંદાજ થતી રહેતી
सामाजिक समस्याओं तरफ आ वार्ताकार ની સર્જક ચેતના જ્યારે જાય છે તો એને નાના નાના એવા સત્યો લાગે છે અને એ સત્યો જે છે એ વાર્તારૂપ ધરીને અહીંયા આપણી સામે આવે છે. આવી જ બે વાર્તાઓ હવે આપણે જોઈએ. એક વાર્તા છે સમથળ અને બીજી વાર્તા છે કાયાપલટ. આ બંને નગર પરિવેશની વાર્તાઓ છે. આગળ જે આપણે હમણાં જ વાર્તા જોઈ સમય એ પણ નગર પરિવેશની જ વાર્તા હતી. જુઓ, સમથળ વાર્તા કોકિલા નામની એક સ્ત્રીની વાત છે. કોકિલા અને એની સાસુના પાત્ર દ્વારા અહીંયા વિશિષ્ટ એવા નારી હૃદયનું આલેખન આ વાર્તાકાર કરે છે. કુટુંબનો ઢસડબોળો કરતી કોકિલા ના કથન કેન્દ્રથી, એટલે કે પ્રથમ પુરુષ એક વચ્ચેના કથન કેન્દ્રથી આ વાત રજૂ થાય છે. કહે છે નાયિકા કે ઘરમાં જતા જતા મને થાક લાગ્યો. તમે જુઓ, આરંભ જ આવો સૂચક છે. એક બાજુ બીમાર સાસુ છે, વાર તહેવારે આવી જતી નણંદો છે, એના મેણા ટોણા છે, અને નોકરીમાં વ્યસ્ત રહેતો પતિ છે. પતિને તો સાચવવાનો જ, સાથે બાળકોને પણ સાચવવાના, બાળકોના અભ્યાસનું એ ધ્યાન રાખવાનું, અને એથી આ નાયિકા થાકી જાય છે. અને તેથી આ વાર્તાનો આરંભ આ રીતે સૂચક બની રહે છે. ઘરની જવાબદારીઓથી બંધાયેલી દબાયેલી એવી કોકિલા એટલી હદે વ્યસ્ત રહે છે કે પોતાની બીમાર માતાની ખબર પૂછવા પણ નથી જઈ શકતી, અને એકવાર હિંમત કરીને સાસુને પૂછી જ બેસે છે. ત્યારે સાસુ જે છે એનું સાસુપણું છોડી અને જાણે કહે છે દયામણા મોઢે કે તારી મમ્મી બીમાર હોય અને તને ના જવા દઉં એવી હું ગાંડી નથી, પણ સાચું કહું તો તું નથી હોતી ને ત્યારે હું સાવ એકલી પડી જાઉં છું. આવા શબ્દો એ સાંભળે છે ત્યારે કોકિલાને થોડી વાર તો વિશ્વાસ નથી થતો. મનમાં સાસુ પ્રત્યે એક જુદો ભાવ જન્મે છે, અને એ ભાવ સ્નેહનો ભાવ છે. અને એને એમ થઈ જાય છે કે આ મારા સાસુ નથી, આ તો મારી માં જ છે જાણે. અને એવી સ્થિતિમાં વાર્તામાં એક વળાંક આવે છે. નાયિકા જે છે કોકિલા, એને એમ થાય છે કે હું લકવાગ્રસ્ત છું. અને આવા ભાવ જેવા મનમાં આવ્યા કે તરત જ પળનાય વિલંબ વગર એ દોડી અને એની બાજુમાં બેસી જાય છે. જાણે લકવાગ્રસ્ત સાસુની બરોબરીની થઈ જાય છે, સમથળ થઈ જાય છે. હવે વહુનો સાસુ પ્રત્યે અને સાસુનો વહુ પ્રત્યે બદલાતો આ જે ભાવ છે, બધા જ પૂર્વગ્રહો ઓગાળીને સ્નેહ ભાવ જ શેષ રહે છે. સમથળ એ બંને થઈ જાય છે ત્યારે સ્ત્રી હૃદયનું એક વિશિષ્ટ એવું રૂપ આપણી સામે પ્રગટે છે. આમ તો સાસુનું વર્તન આમ કેમ એવો પ્રશ્ન આપણને થાય, પણ સાસુ સાવ એવા તો નથી જ કે આવો અંત આપણને કૃત્રિમ લાગે. અને એટલે આ અંત કૃત્રિમ ન લાગતા સહજ લાગે છે. વાર્તાકારે માનવીય પાસાને ઉપસાવ્યું છે. આવી એક બીજી નાયિકા છે, એ વાર્તા છે કાયાપલટ. સોનાલી નામની નાયિકા છે, નોકરિયાત છે, એના ઉપર કૌટુંબિક જવાબદારીનો ખાસ્સો ભાર છે. નોકરી તો કરે જ છે, પણ નોકરી કરતાં કરતાં કુટુંબીઓનો ભાર પણ એ વહન કરે છે. તો પણ એનો જે પતિ છે પ્રકાશ, એ પ્રકાશને સતત એમ જ થયા કરે છે કે આ સોનાલી ફેમિલીમાં મેચ થતી નથી, પણ એના પિયરિયા તરફ એ વધારે ઢળેલી છે, એને જ પસંદ કરે છે. હવે એક બાજુથી નોકરી આ જવાબદારી એનો ભાર
અને એથી ત્રસ્ત એવી આ નાયિકા આપઘાત કરવાના વિચારો કર્યા કરે છે અને ખરેખર એ દોરડું લઈ અને લટકાઈ જતી હોય એવી કલ્પનાઓ એ કર્યા કરે છે. એવામાં એનો પતિ પ્રકાશ એટલે નારાજ છે કે એના મોટાભાઈ બીમાર છે અને એના મોટાભાઈની સારવાર માટે એને અહીંયા લાવવાના છે. એ બાબતે આ બંને પતિ પત્ની વચ્ચે ચણબળ થાય છે અને એટલે જ્યારે પ્રકાશ મોટાભાઈને ઘરે લાવે છે ત્યારે સોનાલી સમાજની અંદર ટીકા ન થાય એવી વાતે પણ પ્રકાશના મોટાભાઈની સારવારમાં લાગે છે અને સારવારમાં લાગતા લાગતા એવી તો એમાં રત થઈ જાય છે, એવી એની સેવા શુશ્રૂષા કરે છે કે પહેલાં મોટાભાઈ છે જેના બબ્બે ત્રણ વાર વસ્ત્રો બદલવાના, એના ચાદર વગેરે બદલવાના, એની સાફ સફાઈ કરવાની, આ બધું જ મૂંગા મોઢે કરે છે અને એમ કરી અને એને જાણે એક નવું જીવન આપે છે અને કાયા પલટ કરે છે મોટાભાઈને, એની તબિયત સુધારે છે. તો નણંદ જે છે એ નણંદને પણ વિધવા છે એને પોતાના ઘરે બોલાવી લે છે. એ કહે છે કે તમે મારા ઘરે આવી જાઓ. બીજી બાજુ આ બધી જ પડોજણથી હવે પ્રકાશ છે તે કંટાળે છે, એનો પતિ. એને એમ થાય છે કે હવે બહુ થયું, ક્યાં સુધી મોટાભાઈને અહીંયા રાખવા છે એમ એ કહે છે. અને એટલેથી ન અટકતા એ કહે છે કે એને ગામડે મોકલી દો. પ્રકાશની આ વાતથી સોનાલીને નવાઈ લાગે છે. એને થાય છે કે પ્રકાશ કાયા પલટ કરી અને ખડખડાટ હસી રહ્યો હતો. આમ મોટાભાઈને સારું થયું એ અર્થમાં એની કાયા પલટ, સોનાલીનો પ્રકાશના સાસરિયા તરફ બદલાયેલો ભાવ એમ એની કાયા પલટ, અને પ્રકાશનો મોટાભાઈને બોજ માની તિરસ્કાર કરવો એમ એનો કાયા પલટ, એવા એકાધિક અર્થમાં આ શીર્ષક વિસ્તરે છે. કાયા પલટ એટલે શું? તો આવા ઘણા બધા અર્થ સંકેતો એ વાર્તામાં વિસ્તરી રહે છે. અને માનવીય મન કેવું તો સંકુલ છે, આ સમાજ જે છે એમાં કેવી સમસ્યાઓ છે એનો પણ એક આલેખ આ વાર્તાકાર આપણી સામે વાર્તારૂપે સરસ રીતે મૂકી આપે છે. આવી માનવીય વર્તનની અસંગતિઓ, ન સમજાય એવા વર્તનો આ વાર્તામાં બીજી જગ્યાઓ પણ છે. આ ચયનમાં એવી બીજી બે વાર્તાઓ છે જે હવે આપણે જોઈશું. એક વાર્તાનું નામ છે ગોરી. વાર્તા ફુસા ડોસા અને લખી ડોસીની મહુડા સંતાડવાની મથામણમાંથી જન્મતી તણાવગ્રસ્ત સ્થિતિની સામે અને તણાવ મુક્તિનું પણ એમાં આલેખન છે. થાય છે એવું કે સસ્તામાં કેસાજીના કહેવાથી મહુડા લે છે. મહુડા લેતા તો લેવાઈ ગયા પણ એ કેસાજીને પોલીસ પકડી ગઈ એવા સમાચારથી હવે આ ફુસો ડોસી ડોસો અને આ લખી ડોસી બંને મહુડા સંતાડવાની મથામણ કરે છે. આ મથામણ એ વાર્તાનો મોટો ભાગ રોકે છે. એ કેવી છે મથામણ તો જોઈએ. એનો એક નમૂનો. હવે ઓન ચા હંતાળું ડોસા ડોસી સામે એકીટસ જોઈ રહ્યા, તને સમજણ ના પડે, પોલીસ આવીને કોઠી ખોલાવી દઈ, એના કરતાં હાડના ખાડમાં મેલી હોય તો ચેવું. એની ભાષા નોંધજો, ભાષા તો નથી બોલી છે ને બોલી એક પ્રદેશ વિશેષની બોલી છે. આ પ્રદેશ વિશેષ એટલે મહેસાણા. આપણી સામે
એક સંદર્ભ ઊભો થાય છે. બોલી એ કોઈ સાંસ્કૃતિક ઓળખ છે અને એનાથી ઊભો થતો આ પ્રદેશ છે. એક ચોક્કસ વર્ગની આ બોલી છે, એ વર્ગ છે ઠાકોર. હવે આ બંને ડોસા ડોસીની જે મથામણ છે એ પરાકાષ્ઠાએ પહોંચે છે અને પછી એ મહુડા જે છે એ મહુડા એ બંને ઉકરડે નાખી દે છે. અને એવામાં એને પાછી ખબર પડે છે કે આ કેસાજી છે એને તો પોલીસે છોડી મૂક્યા, અને એટલે વાત બદલાઈ જાણે. ડોસા છે એ ફરી બેઠ, ડોસીનું કેવું માન્યું એથી જ મોંઘા મવડા ગયા. તો લખી ડોસીનો જવાબ છે કે ઓના કરતાં તો કેશોજીએ નોમ લીધું હોત તોય આ મવડા ઉકેડામાં નોશા એનું પરમણ તો રહેત. આ મવડા સંતાડવા કરેલી મહેનત કરતા એના મોંઘા મહુડા ગયા એ એને ગમતું નથી, એ વાતનું એને દુઃખ છે. અને પરિસ્થિતિવશ માણસનું મન બદલાતા કેવું એ વર્તન કરે છે. હવે તમને એમ થશે કે આ વાર્તાનું નામ ઘુરી કેમ છે? તો ઘુરી વાર્તાના આરંભે એક કૂતરો અને બિલાડી એ બંનેની ઝપાઝપી છે. હવે આ ઘટના જે છે વાર્તાના આરંભે તો અંતે પણ એક એવી જ ઘટના છે. અને એ ઘટના એટલે શું? તો એ ઘટના છે કે આ કૂતરાની ઘોરી સાથે વાર્તાના અંતે આ ફૂસો ડોસો છે એ લખી ડોસી તરફ ઘૂરી કરે છે. આ જે બે ક્રિયા છે, આરંભ અને અંતની ક્રિયા, એની સહસ્થિતિથી આ શીર્ષક જે છે ઘૂરી એની વ્યંજના જાણે વિસ્તરે છે. આમ એક ભયગ્રસ્ત માનસ અને એમાંથી મુક્તિ એની વાત પણ આપણને અહીંયા જોવા જાણવા મળે છે. તો ખડી એ એવી જ એક બીજી વાર્તા છે. ખડી વાર્તા પ્રથમ પુરુષ એક વચનના કથન કેન્દ્ર વડે કહેવાય છે, જે આ હુંના ભયગ્રસ્ત મનોદશાનું વર્ણન કરે છે. આરંભ જ બહુ સૂચક છે, ઉતાવળ છે એક માણસને હુંને જ, અને એ ઉતાવળે ચાલવા જાય છે ત્યાંનું ધોત્યું કંથેરના ઝાડામાં ફસાઈ જાય છે અને કાઢવા કરે છે તો એ ચરકર ફાટી જાય છે. એથી એ ગુસ્સે થાય છે, અને ગુસ્સે થાય છે તો કોના ઉપર ગુસ્સે થાય છે? તો મજૂરોના ઉપર ગુસ્સે થાય છે. એને કામ માટે કહે છે કે તમે કરો છો શું, ક્યારના કામ કરો. અને એવામાં એનું ધ્યાન જાય છે કે અરે આ તો મારો ભત્રીજો છે, આને અહીંયા કોણ લાવે? અને એના ભત્રીજાની સામે જોઈને એ હસી પડે છે. આ વાતાવરણના પલટા બહુ ધ્યાનપાત્ર છે. તો આના ગુસ્સાનું કારણ શું? તો એના ગુસ્સાનું કારણ છે કે આજે એ ગુસ્સે થયો હતો એનું કારણ મિયાવાળનો મામદ છે, અને એ મામદે એને ધમકી આપી છે. એ ધમકી એ આપી કે આ છેલ્લી વાર કહેતા હું તમારી ખડી ઉઠાલો. હવે આ ધમકીથી એ ડર્યો તો નથી. આ ગામમાં એ નવો રહેવા આવ્યો હતો, ગામની અંદર એને તમાકુના ખેતરો હતા. એ તમાકુના ખેતરો સાથી અને ભાગ્યાઓ છે તે જોતા હતા. એનું એક કામ કરાવી અને એ બરાબર પાકી જાય ત્યારે ખડીમાં નાખી અને સૂકવતો અને ખંડાવતો અને પછી ગાડીમાં મોકલી દેતો. હવે આ વખતે એણે પહેલીવાર આ મિયાવાળ પાસે આવેલી પોતાની જમીનમાં ખડી કરી છે, અને જ્યારથી આવ્યો ત્યારથી મામદ જે છે એની પાછળ પડે છે. અને આ મામદ જે છે એ પાછળ શા માટે પડે છે? તો અહીંયા તમાકુ ખંડાય તો ઉડે અને
એ વાસના લોકો જે છે તે બીમાર પડે, અને એટલે એ આ ખડીને ખાલી કરવાની ધમકી આપે છે. હવે આને માણસોની જરૂર છે, તો માણસો ક્યાંથી આવશે? તો કે એ તો મિયાવાડમાંથી જ પાછા માણસો લેવાના. તો મામદ કહી દે છે કે અહીંથી કોઈ માણસ નહીં આવે, તારે પણ અહીંયા આવવાનું નહીં. ફરીથી એ ધમકી આપે છે કે મિયાવાડમાંથી કોઈ મજૂર નહીં આવે, પણ એ ગામમાંથી મજૂર લાવે છે. આ મામદ છે એનાથી બહુ બધા ડરે છે. કેમ? તો કે એ તો માથાભારે માણસ છે અને એની સાથે બગાડવામાં કોઈ રાજી નથી. એમ પણ કહે છે કે આ મામદને તો મુંબઈના ગુંડાઓ સાથે સંબંધ છે, એની સાથે બગાડાય નહીં. અને એટલે આને હવે ચિંતા થાય છે કે આ મામદનું કરવું શું, અને એમાંથી એને એક ઉકેલ મળે છે કે કંઈ વાંધો નહીં, કે મામદ ભલે ને રહો, તમે સનાજીને કે આના રખવાડા સોંપી દો. કોણ સનાજી? તો કે સનાજી ઠાકોર. અને આ સનાજી ઠાકોરને આ ખડીનું રખવાડું સોંપે છે. એને ખબર પડે છે કે આ સનાજી જે છે એને મામદને બનતું નથી. એકવાર આ મામદ એની વાડીએથી પાક છે ચોરી ગયો છે, ત્યારથી એનું વેર છે. તો પહેલાંના મનમાં તો રાજીપો છે કે આ લોઢું જ લોઢાને કાપશે, અને એટલે એને સનાજીને કામ સોંપ્યું છે. સનાજીની રાહ છે, પણ સનાજી એ આવતો નથી. એ રાહ જોયા કરે છે, રાહ જોયા કરે છે, અને નથી આવતો. એમ આ શેઠનો ફફડાટ વધે છે કે નહીં, અને આ મામદ આવી ચડશે તો. અને ખરેખર એ મામદના ઘર તરફ જોવે છે તો એને મામદ છે એ બૂટ પહેરતો દેખાય છે. અને એને બૂટ પહેરતો જોઈને આ જે શેઠ છે એની સ્થિતિ કેવી હતી, તો એનું વર્ણન છે કે એની સ્થિતિ વર્ણવી ન શકાય તેવી હતી. આવી સ્થિતિમાં મગો જે છે એને ત્યાં કામ કરવાવાળો માણસ એની મશ્કરી કરે છે. જેમ ઘાંઘા થયા છો શેઠ, મામદ આવવાના ભયથી હુંની સ્થિતિનું વર્ણન જુઓ. દૂર નજર કરી તો મામદો હાથમાં લાકડી ફેરવતો ફેરવતો આ બાજુ આવી રહ્યો. મારા તો આજા ગગડી ગયા, પરસે રેબજેબ થઈ ગયો. ભયથી હું કોઈને ખબર ન પડે એમ ઉકરડા તરફ નાઠું, પટેલવાસ તરફ દોડ્યો. ત્યાં તો એને યાદ આવ્યું કે આ ભત્રીજો તો રહી ગયો ત્યાં, અને ના છૂટકે એ પાછો ફરે છે ભત્રીજાને લેવા માટે. આ બાજુ મામદ છે ઝડપથી ભત્રીજા તરફ ઘસી રહ્યો હતો, અને એને ફાળ પડે છે. મને ફાળ પડી, જોયું તો મામદ ભત્રીજાને તેડીને હેતપૂર્વક એની જોડે રમતે ચડ્યો હતો. આ જોઈને આ નાયકનો શ્વાસ હેઠો બેસે છે. તો મામદની ઊભી કરેલી છબી જુઓ તમે. એનાથી વિપરીત કહેવાય એવું આ અનપેક્ષિત વર્તન મામદનું, ભત્રીજાને રમાડવું, એ હુંને સુખદ આંચકો આપે છે. સમાજે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ઊભો કરેલો ભય પણ કેવળ કાલ્પનિક જ છે, વાસ્તવ તો કંઈ જુદું જ છે એવો સૂર અહીંયા પ્રગટે છે. અને એ જ વાત આ મામદના પાત્રને પણ ઉદાસતા આપે છે. તણાવગ્રસ્ત વાતાવરણને હળવું બનાવતો મગો ભાંભી શેઠની સ્થિતિ જોઈને બોલે છે કે શેઠ પેશાબ કરવા જતા? એનો જવાબ ન વાળતો કથાનાયક ક્રોધે ભરાય છે અને મજૂરો પર ગુસ્સો ઠાલવે છે. આખા દાડાના તમાકુ ખાંડ ખાંડ કરો છો, પણ કુલડી ભરાય એટલી તમાકુ ખાંડી રહ્યા નથી. જો ભય હટ્યો ને, કે ભય દૂર થતાં જ આ દુબળા પર રોપ કરતા શેઠનો ગુસ્સો માનવીય વર્તનની વિસંગતતાને વ્યક્ત કરે છે. અહીંયા જ આપણને આજ મોહન પરમારની નકલંક નામના સંગ્રહમાં મુકાયેલી વાર્તા આંધુ યાદ આવે. એમાં ભોળીદા છે અને સામે આ સનો જ શંકા થયા કરે છે. પેલાને ચિંતા છે ભોળીદાને,
અને સનો બોલી બેસે છે, હવે નેહાકા નાશા વિના બેહી જાવ પટોલ. વિગતે વાત ના કરતા, માત્ર એટલું જ કહું કે બસ એ તમને યાદ આવે અહીંયા. તો એક બીજી વાર્તા છે ચુઓ નામની, પતિ પત્નીના આકર્ષણનો અહીંયા આલેખાય છે. અને એ નિમિત્તે આ સનો જે છે કથાનાયક, એની મૂંઝવણ પરિસ્થિતિ એ આલેખાય છે. સનો જે છે એના ભાઈ ભાભી એ આવ્યા છે ઘરે, અને એટલે બંને પતિ પત્ની અઠવાડિયા સુધી સુખ નથી માણી શક્યા, શરીર સુખ. આરંભ જે થાય છે એ આરંભ બહુ સરસ છે, કે આરંભે આવતો વરસાદ અને એથી આવતી વાછટ એના લીધે આ સનો છે કંતાન ઢાંકવા માટે મથામણ કરે છે, કંતાન બાંધવાની મથામણ કરે છે, એમાં એ સફળ થતો નથી. અને આ બાજુ વરસાદ આવે છે, એની પત્ની સામે એ ગુસ્સે થઈને નજર તો કરે છે પણ એનો ગુસ્સો બધો ઓગળી જાય છે. કેમ? તો કે એની પત્ની જે છે એ વરસાદમાં પલળી છે, અને એ પલળેલી પત્નીના ભીના થયેલા કપડાં જોઈને સનાના મનમાં શરીર સુખ ભોગવવાની ઈચ્છા થાય છે. અને એક બાજુ આ સનાની મથામણ, બીજી બાજુ એની પત્નીને જોઈને એનામાં જાગેલો ભાવ, અને હવે ચંપા જેની પત્ની છે એને બીજી ચિંતા પેઠી. અને એ ચિંતા એટલે શું, અહીંયા કંતાન તો બંધાઈ નથી રહ્યો, અને એવામાં ઘરમાં ચૂવો પડવાનો શરૂ થયો, અને ચૂવો ક્યાંય નહીં તો ડામચિયા ઉપર જ પડવાનો શરૂ થયો. હવે આ ચૂવો અટકાવવાની બંને પતિ પત્નીની મથામણ, અને ચંપાનું આકર્ષણ, એની સાથે વરસાદ, આ બધાથી એનામાં જાગતી ઈચ્છા, એ અવરોધાય એવા વિક્ષેપો વાર્તાકાર ઊભા કરતા રહ્યા છે. પહેલા પુત્ર ભરત છે એ અવરોધરૂપ થયો છે, હજુ એ બહાર મોકલે ન મોકલે ત્યાં માસ્તર આવે છે, શું કરે છે સના કરીને એને ટપ્પાડે છે. થોડી વારે ચંપાની દેરાણી આવે છે, તો અધૂરામાં પૂરું પડોશીનો અરજી હથોડી લેવા આવે છે. હવે આ બધાને લીધે સનાની ઈચ્છા જે છે એ અધૂરી રહી જાય છે, અને સનો વધુને વધુ અધીરો બને છે. એ ચૂવાના વધતા જતા જોરથી આમ તો બતાવે છે, આ બંને વાતને સાથે સાથે મૂકી છે. અહીંયા ચક્ષાપોચેને આપણે કહીએ છીએ, સહોસ્થિતિ કહીએ છીએ, એવી સહોસ્થિતિ છે કે આ બાજુ ચૂવો છે એના તરફ વાર્તાકારનો કેમેરા ફરે છે અને જોવે છે કે આમનેમ કંઈ વાર્તાની ગતિ રહેતી નથી, એ બદલાય છે. હવે એ ગતિ બીજી દિશા પકડે છે, અને ચૂવાનું જોર ઓછું થાય છે. સનો ઘરમાં આવે છે, હવે ચંપાને શરીર સુખ માણવા માટે કહે છે, કહે છે બાગાની જેમ ઊભા છો થો હોરાવો, ત્યારે તે કહે છે તું તારે ઊભી રહે એકલી, એમ કંઈ નારાજ થઈને ઘરની બહાર જતો રહે છે, અને નેવામાં પડેલા કંતાનને સરખું કરવા મુશ્કેલ બની જાય છે. આરંભ જે હતો એની સાથે અંત જોડાય છે, અને ચૂવો જે છે અહીંયા જાતીય વૃત્તિનું પ્રતીક બની રહે છે. તો પતિ અને પત્નીની જે આ વૃત્તિ છે પ્રબળ અને પછી મંદ, એની પણ એક સહસ્થિતિ જાણે અહીંયા સર્જાય છે. અને
એમ પરિસ્થિતિવશ બદલાતા માણસના સંકુલ વર્તનને વાર્તાકારે સરસ રીતે મૂકી આપ્યું છે. સહેજ પણ બોલકા બન્યા વગર જે પ્રતીકો પાસેથી એમણે કામ લીધું છે એ આખા ચયનની મારી દૃષ્ટિએ એ ઉત્તમ વાર્તા ચૂવો છે. એની વધારે પણ વાત કરી શકાય પણ આટલી પૂરતી છે. ટોડલો અને વેઠિયા વાર્તામાં શોષણખોર સમાજ વ્યવસ્થા આલેખાઈ છે. ટોડલોમાં પૂરી ઉપર થતો અત્યાચાર અને એને કરતો શેઠ દીપચંદ ને વેઠિયામાં મેઘવાળો પર જોહુકમી કરતો હિંમતસિંહ એ શોષક વર્ગના જાણે પ્રતિનિધિ છે. એકમાં સ્ત્રી છે તો બીજામાં આખો સમાજ છે. બે વાર્તાની વિશેષતાઓ એ છે કે એ પ્રતિબદ્ધ તો છે જ પણ કળાત્મકતાના ભોગે નહીં, અને એથી જ તો આ મોહન પરમાર એ નોખા વાર્તાકાર છે. ટોડલો વાર્તામાં કુટુંબની આબરૂ સાચવવા માટે પોતાની આબરૂ ગુમાવતી એવી પૂરીની વ્યથા કથા આલેખાઈ છે. ટોડલો વાર્તા સાથી ભાગિયા તરીકે મજૂરી કામ કરીને માંડ માંડ બે ટંક રોટલો કાઢતા ગોવા અને પૂરીની કથા છે. આર્થિક સંકળામણમાં પતિ પત્ની અને પુત્રનું માંડ માંડ પેટ ભરાતું હતું. એવામાં પતિથી ગામમાં કન્યા જોવા માટે આવ્યા, એ આફતરૂપ બની રહ્યા, અને એ પાછા બેનની સાસરીમાંથી. જો એ પિયરિયા હોત તો લૂખું સૂકું એને આપી દેવાત, પણ આ તો નણદોઈ ના વેવાય. જો એ ના સાચવે તો પરગણામાં જઈ અને આબરૂના ધજાગરા કરે, ને આવી સ્થિતિમાં બંને વિહ્વળ થઈ જાય છે. થાય છે કે હવે શું કરીશું, અને ઉકેલ રૂપે ગોવો પૂરીને દીપચંદ વાણિયાની દુકાને ઉધાર લેવા મોકલે છે. પૂરી મોડી પડે છે, ગોવાને ઉચાટ થાય છે, એને ચેમ આટલી બધી વાર થઈ, કંઈ પછી વાણિયો ઉધાર કશું નહીં આલ્યું હોય, ક્યાં બન્યું તો મારું નાક જ વઢાઈ જાય. થોડી વાર પૂરી આવી બેસી પડે છે, એને મોની વંકાયેલી જે રેખા છે એને ગો ઉકેલી શકતો નથી. એ વાર્તાના અંતે રહસ્ય ખુલે છે. મહેમાનોને લઈને ગોવો તો ગામમાં જાય છે. પૂરીએ મહેમાનને ભરપેટ ખવડાવ્યું છે, એથી ગોવો ખુશ થઈ જાય છે. પૂરીને ઉચકી લે છે કે આજથી મારી લાજ રાખ, પણ પૂરીનું વર્તન બદલાયું હતું, એને ક્યાંય ચેન નહોતું. પુત્ર મહેશ ભૂખ્યો થઈને આવ્યો, માં ખાવાનું લાવ. હવે એ ઉતાવળે પૂરીના માથામાં બારી વાગે છે, એકદમ વિફરે છે અને અણછાજતું વર્તન કરે છે. દીકરો કહે છે, માં તું ખાઈ લે, તો કે મારે નથી ખવું, એની ભૂખ મરી ગઈ છે. એનું આ જે બદલાયેલું વર્તન છે એ ગોવાને સમજાતું નથી. ગોવો તો ઉપરથી વખાણ કરે છે કે સારું થયું, ભલું થજો આ દીપચંદ શેઠનું કે એણે તને ઉધાર આલ્યું, પણ પૂરી એ વાતથી નારાજ થાય છે અને આ વર્તન ગોવાને નથી સમજાતું. તો મણી એને કહે છે કે એને કંઈ વળગાળ છે, અને પૂરી આખો વખત બકવાટ કર્યા કરે છે. એવામાં આ ભારેખમ વાતાવરણમાં હળવાશ એ વખતે આવે છે કે આ જેનો દીકરો છે મહેશ એનો પહેલો નંબર આવે છે, અને કહે છે કંઈ ચોકલેટ બોકલેટ તો ખવડાવો, અને કહે છે દીપચંદ વાણિયા, અને દીપચંદ કહેતા જ પેલી ફરી વિફરી. તો આ વખતે તો એણે ગોવાને ધક્કો મારી અને દૂર ફેંકી દીધો. તો આ ઘટના પછી બહુ જ ગોવાની વાતે એ માની અને આખી વાત એની સામે મૂકે છે, તો ખબર પડે છે કે દીપચંદ વાણિયા એની લાજ લીધી છે એવી જીભ કચરે છે. અપરાધ ભાવથી પીડાતી આ પૂરીનો જે વૈરાગની છે એ જાગી જાય છે, પણ ગોવો મક્કમ બનીને ઊભો છે. ટોડલા ઉપર હાથ ટેકવે છે અને દૂર નજર નાખીને કે સાબદી થઈ જા કહું છું, આ ટોડલાની લાજ રાખ મારી, કહું છું મારી બાઈ. હવે એ પતિ અને પુત્રના મોઢાને સામે જોઈને, એકદમ ઓશિયાળા મોઢાને જોઈને
એ ગોવાને વળગી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી. આમ અપરાધ ભાવથી વીરભાવ અને છેલ્લે પસ્તાવાનો ભાવ એ પૂરી ટોડલાની આબરૂતો સાચવે છે. પણ આ દુરિત સામે જેણે શરણાગતિ સ્વીકારી છે એની આંતર વ્યથા એ વ્યક્ત કરે છે. આ આંતર વ્યથા પૂરીના પાત્રને પણ ઉજળું બનાવે છે. તો વિઠિયા એ આવી જ વાર્તા છે, એમાં સત્તાની સાઠ મારી છે. વાર્તા કથક હું અને હિંમતસિંહ વચ્ચેનો સંઘર્ષ એ વિઠિયા નિમિત્ત બને છે. અને પછી એક વિઠિયા જે છે તે નથી આવતા, એ જાણે વિદ્રોહનો જુદો સૂર છે. મુખી પણ કહી દે છે કે આ ગામમાંથી હવેથી કોઈ વેઠ કરવા નહીં આવે. અને કથા તો એવી છે કે જો એ વેઠિયા ના પાડી દે તો કેવી મજા આવે એમ કથક કહે છે. એનું કારણ તો એ છે કે એને હિંમતસિંહના બદલે એ પદ ઉપર પોતે આવવું છે. પણ એથી એ જુદી એક વાત જે મને આમાંથી સૂચી છે કે આ બધા જ સુમુખી, સુમેઘવાળ કે હિંમતસિંહ કે પછી સેનાપતિ, આ બધા જ રાજાના વેઠિયા. ખાંચો એ જરા જુદી વાર્તા છે, પ્રમોદભાઈ નામના એક એકાકી વૃદ્ધની એ વ્યથા કથા છે. પત્ની એને ટક ટક કર્યા કરે છે અને એનું એક કારણ છે કે ક્યારેક એને એક નાનો સંબંધ હતો અને એટલે એ વાતને યાદ રાખીને આજેની અસહાય સ્થિતિમાં પણ પતિની કન્નડગત જે કરે છે એને ન કહેવાનો શબ્દો કહે છે અને કહે છે જાઓ ને તમારી પેલી ખાંચાવાળી પાસે. અને આ વૃદ્ધ પ્રમોદરાય છેવટે એ ત્રિકોણવાળા ખાંચા પાસે જઈને ઊભા રહે છે. વૃદ્ધ એકાંકી પાત્રને આલેખતી આ વાર્તા સંગ્રહની બહુ જુદી છે. એવી જ બીજી એક વાર્તા આંગણું છે, જે આંગણામાં બે કુટુંબ વચ્ચેના મનમોટાઓને વ્યક્ત કરવામાં આવ્યું છે. પણ એની ભાષા જે છે એ બહુ જુદી છે. એનો પરિવેશ જે છે એ પરિવેશ પાસેથી આ વાર્તાકારે સુંદર એવું કામ લીધું છે કે આંગણામાં વચ્ચે રોડા નાખે છે અને એ પછીની જે વાત છે તે શું છે, તો કે બંને આંગણા ભડકી ઉઠ્યા. બંને આંગણાની વચ્ચોવચ્ચ હારબંધ ઘાલેલા ઈંટોના રોડા ઊંચા નીચા થઈ ખીખીયાટા કરવા લાગ્યા. આંગણાને રોડા પર દાજ ચડી, પણ આ રોડા તો મોતી ડોસીની પ્રતિકૃતિ જેવા હતા. આમ આ વાર્તાનો જે તણાવ છે એણે પરિવેશ દ્વારા વ્યક્ત કર્યો છે. શ્યામજી ઘનશ્યામજી એક એવા બે મિલના ચોકીદારની કથા છે, જેની બેઉની અદલાબદલીથી જે કંઈ એની સ્થિતિ બદલાય છે એની વાત એમાં છે. તો ઝાડુ વાર્તા જે છે, ઝાડુ એ વાર્તા એ સંન્યાસીની એક ડોલાયમાન સ્થિતિની વાર્તા છે, જેને વાર્તાકારે જરા પ્રતિકાત્મક બનાવવાની કોશિશ કરી છે. તો એવી જ એક વાર્તા શિકાર પણ છે, એમાં કપોળ કલ્પિત જગત છે તે આલેખાયેલું છે. બધી વાર્તાની વિગત એ વાત અહીંયા નથી થઈ શકી, પણ સમગ્ર રીતે જો હું કહું તો વિષય નાવીન્ય, વાર્તાના અંગરૂપ બનેલી એવી બોલી, પરિવેશનો પ્રતિકાત્મક એવો વિનિયોગ, ધ્વનિનું સંગોપન, સૂર અને પરિવેશનો સર્જનાત્મક વિનિયોગ વગેરે વિશેષોને લીધે આ ચયનની ઘણી બધી વાર્તાઓ નોંધપાત્ર બને છે. રોજબરોજની વ્યવહારની સ્થૂળ ઘટનાઓને વાર્તાકાર સર્જકતાના બળે બૃહદ સ્તરે વિસ્તારી આપે છે ત્યારે તેમની વાર્તા કળાનો ઊંચો આંક પામી શકાય છે. આ ચયનમાંથી પણ મોહન પરમારની વાર્તા કળાનો આવો ઊંચો આંક આપણને અવશ્ય જોવા મળે છે. આ નિમિત્તે મને આ સ્વાધ્યાયની તક આપી એ બદલ હું વિભાગના અધ્યક્ષ ડૉક્ટર શરીફાબેન વીજળીવાલા અને સાથી અધ્યાપક મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું. મને આશા છે કે આજની આજે કંઈ વાત થઈ એ
તમને તમારા અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઉપયોગી બની રહેશે. તે જ અસ્તુ.